मॉर्निंग विद्यार्थी मित्रों, वेलकम टू आराध्य क्लासीस। धोरण 11 विषय आंकड़ाशास्त्र और चैप्टर नंबर 3 मध्यवर्ती स्थिति मन माप। विद्यार्थी मित्रों, लास्ट टाइम अपने मध्यवर्ती स्थिति मन मापनी अंदर चतुर्थको, दशांशको और सत्तांशको माटेना सूत्रों अने एने लगती जी पण समझूती आपणे ध्यानमां लीधेली हती। हवे आपणे चतुर्थको, दशांशको और सत्तांशको माटेना दाखलानी शरूआत करीए छे। तो शरूआत एक एक्जाम्पलथी अहींया करूँ छूं जेथी तमने खबर पड़े। त्यारबाद स्वाध्याय 3.4 नी आपणे शरूआत करीशुं। तो पहेलुं अहीं एक एक्जाम्पल आपेलुं छे, ध्यान राखजो। एक खेलाड़ीए तेनी 20 इनिंग में स्कोर करेला रन दर्शावती नीचेनी माहिती माटे Q1, D7 अने P40 शोधो। Q1 एटले प्रथम चतुर्थक, D7 एटले सातमो दशांशक अने P40 एटले चालीसमो सत्तांशक शोधवानो छे। नीचे 20 जुदा जुदा अवलोकनों, जे पेला खिलाड़ीए 20 इनिंगनी अंदर जे स्कोर करेलो छे ए स्कोर बतायेलो छे। हवे आ दाखलानी अंदर ज्यारे पण तमे चतुर्थको, मध्यस्थ, दशांशको के सत्तांशको नो अवर्गीकृत माहितीनो दाखलो गणो, तो सौथी पहली वस्तु तमारे चढ़ता क्रममां अवलोकनोने गोठववा पड़शे। तो जो अहींया शरूआत करूँ छूं, चढ़ता क्रममां गोठवेला अवलोकनों, बराबर दाखलानी शुरुआत करिए तो सौथी पहली वस्तु तमारे जे पण अवलोकनों आपेला छे बधा ज अवलोकनों ने आपणे चढ़ता क्रम में गोठवाना छे। तो तमे जोई शको छो नानाथी मोटू शुरुआत आपणे 9 थी करिए, 9 त्यार पछी छे 10, पछी बीजा 10 आपेला छे, पछी शुरुआत छे 10 पछी 14, 14 पछी 28, पछी 29, पछी 31, 32, पछी 31, 32 पछी 40, पछी आपेलुं छे 47, 47 पछी 53, 54, 53, 54 पछी आवशे 60, 62, 63, 60, 62, 63 पछी आवशे 67, 71, 80, 96 અને 148, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવવાના છે। ટોટલ 20 અવલોકનો છે, ગણી નાખો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20, બરાબર। તો આ 20 અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા। હવે આપણે શોધવાનું છે Q1, પ્રથમ ચતુર્થક, જેને શોધવા માટેનું સૂત્ર છે N+1/4 માં અવલોકનોની કિંમત, અવલોકનોની કિંમત, બરાબર। હવે ટોટલ ધ્યાન રાખજો, એનની જગ્યાએ 20 અવલોકન છે, માં અવલોકનોની કિંમત દાખલામાં બરાબર ધ્યાન રાખજો અને બાજુમાં લખવું કમ્પલસરી છે। 20 ને +1 21/4 માં અવલોકનોની કિંમત
21 भाग्या 4 करशो એટલે અહીંયા આવશે 5.25 5.25 માં અવલોકનોની કિંમત બરાબર 5.25 20 અવલોકનો આપેલા છે એટલે એની જગ્યાએ 20 લખ્યા પ્લસ 1/4 એટલે 21/4 એટલે 5.25 માં અવલોકનોની કિંમત વિદ્યાર્થી મિત્રો હવે સૌથી અગત્યની વસ્તુ છે ધ્યાનમાં રાખજો 5.25 છે એટલે આપણે પ્રથમ ચતુર્થક શોધવાનો કઈ રીતનો છે તો અહીંયા જોઈ શકો છો 5.25 એ કોની વચ્ચે છે તો 5 અને 6 ની વચ્ચે છે ધારો કે અહીંયા 8.75 આવ્યું હોત તો 8.75 કોની વચ્ચે આવે તો 8 અને 9 ની વચ્ચે 10.25 હોત તો 10 અને 11 ની વચ્ચે બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો 5.25 એટલે શું આવશે પાંચમું અવલોકન આની જે ગણતરી કરું છું ધ્યાન રાખજો અહીંયા 5 છે એટલે પાંચમું અવલોકન પ્લસ 5 પછી ઉપર કેટલા છે 0.25 બ્રેકેટમાં કૌંસમાં છઠ્ઠું અવલોકન માઇનસ પાંચમું અવલોકન છઠ્ઠું અવલોકન છઠ્ઠું અવલોકન માઇનસ પાંચમું અવલોકન બરાબર સૂત્ર ધ્યાન રાખજો અહીંયા 5.25 છે એટલે પાંચમું અવલોકન પ્લસ 5 ઉપર કેટલા છે 0.25 કૌંસમાં છઠ્ઠું અવલોકન માઇનસ પાંચમું અવલોકન 5.25 છે એટલે 5 અને 6 ની વચ્ચે આવે એટલે 6 માંથી 5 શું કરવાના માઇનસ કરવાના હવે જોઈ લો અહીંયા પાંચમું અવલોકન આ ચડતા ક્રમમાં જે અવલોકનો ગોઠવેલા છે એમાં પાંચમું અવલોકન કયું છે 1, 2, 3, 4 અને 5 આ પાંચમું અવલોકન છે 28 પ્લસ 0.25 કૌંસમાં છઠ્ઠું અવલોકન કયું છે 29 માઇનસ પાંચમું અવલોકન 28 તો 28 પ્લસ 0.25 28 પ્લસ 0.25 કૌંસમાં 29માંથી 28 જશે એટલે 1 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો પહેલાં આનો ગુણાકાર કરવાનો પછી પ્લસ કરજો પહેલેથી પ્લસ ના કરતા નહીં તો ખોટું પડશે 1 × 0.25 એટલે 0.25 જ થશે કેલ્ક્યુલેટર દ્વારા કરશો એટલે ખબર પડશે અને પછી સરવાળો કરો કે 28 પ્લસ 0.25 એટલે ટોટલ કેટલા થશે 28.25 બરાબર તો આ રીતે આપણે પ્રથમ ચતુર્થક ની ગણતરી કરી અને પ્રથમ ચતુર્થકનો આન્સર આપણને મળ્યો બરાબર ત્યારબાદ આપણને દાખલામાં પૂછેલું છે D7 સાતમો દશાંશક પણ શોધવાનો છે તો અહીંયા આ બાજુ ગણું છું તો ધ્યાન રાખજો અહીંયા D7 એટલે N+1/10 D7 લખેલું છે વિદ્યાર્થી મિત્રો D7નો મતલબ શું થઈ ગયા અહીંયા ફોર્મ્યુલા પ્રમાણે આપણે આગળ જે આવશે જે N+1/10 માં અવલોકનોની કિંમત અવલોકનની કિંમત બરાબર હવે અહીંયા જોઈ શકો છો D7 બરાબર તો જેની જગ્યાએ આપણે લખવાના છે 7 એનની જગ્યાએ ટોટલ કેટલા અવલોકનો છે 20+1/10 માં અવલોકનોની કિંમત હું શોર્ટમાં લખી નાખું છું અહીંયા અત્યારે 20+1 એટલે 21/10 માં અવલોકનોની કિંમત હવે તમે ગુણાકાર કરો 21 × 7 કરશો એટલે 147 147/10 માં અવલોકનોની કિંમત બરાબર અહીંયા જોઈ લેજો અહીંયા D7 પૂછેલું છે એટલે જેની જગ્યાએ 7 લખ્યા એનની જગ્યાએ 20 લખ્યા +1/10 અવલોકનની કિંમત 20+1 એટલે 21 × 7 એટલે 147/10 અવલોકનોની કિંમત આનો ભાગાકાર કરશો એટલે આવશે 14.7 માં અવલોકનોની કિંમત બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સેમ કરવાનું છે જેમ આપણે પ્રથમ ચતુર્થકમાં કર્યું 14.7 છે એટલે આ અવલોકન કોની વચ્ચે આવે
चौद अने पंदर नी वच्चे तो आपणे लखवानुं केवी रीते ध्यान राखजो चौदमुं अवलोकन थोड़ू शॉर्टमां लखूं छूं प्लस चौद पॉइंट सात छे एटले चौदमुं अवलोकन प्लस जीरो पॉइंट सात कौंसमां पंदरमुं अवलोकन माइनस चौदमुं अवलोकन पंदरमुं अवलोकन माइनस चौदमुं अवलोकन हवे अहींया चौदमुं अवलोकन तो तमे अहींया चढ़ता क्रम में जे संख्या आपेली जोई लो चौद क्या थाय छे एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर अने चौद अने आ पंदर चौदमुं अवलोकन बासठ छे पंदरमु अवलोकन त्रेसठ छे एटले अहींया लखो बासठ प्लस जीरो पॉइंट सात पंदरमु अवलोकन त्रेसठ माइनस बासठ एटले बासठ प्लस जीरो पॉइंट सात त्रेसठ में बासठ जैसे एट्ले केटला आवशे त्रेसठ में बासठ जैसे एट्ले एक बराबर एट आ रीते विद्यार्थी मित्रों अहींया आंसर मिली जैसे जीरो पॉइंट सात गुणिया एक पहला गुणाकार करजो भूल ना करता एक गुणिया जीरो पॉइंट सात એટલે જીરો પોઈન્ટ સાત અને છેલ્લે આપણને આન્સર મળશે કે બાસઠ પ્લસ જીરો પોઈન્ટ સાત એટલે તમારો ડી સેવન બરોબર ફાઇનલ આન્સર આપણને મળ્યો બાસઠ પોઈન્ટ કેટલા આવશે સાત બરાબર તો આ રીતે આપણે ડી સેવન પણ શોધ્યો અને છેલ્લે આપણે શોધવાનો છે પી ચાલીસ બરાબર ધ્યાન રાખજો પી ચાલીસ અત્યારે અહીંયા જગ્યા નથી એટલા માટે હું ક્યુ વન અને ભૂસી નાખું છું અને પી ફોર્ટી પી ચાલીસ આપણે શોધું છું બરાબર તો અહીંયા ધ્યાન રાખી લેજો કઈ રીતે આપણે ગણતરી કરવાની છે પી ચાલીસ શોધવા માટેનું પી ચાલીસ શોધવા માટેનું સૂત્ર ફોર્મ્યુલા ધ્યાન રાખી લેજો પહેલાં જે લખવાનું પછી એન પ્લસ વન ભાગ્યા સો માં અવલોકનોની કિંમત શોર્ટમાં લખો છો જે જે બરોબર અહીંયા લખેલું છે આપણને ચાલીસ પછી કૌંસમાં એન એન એટલે ટોટલ નંબર કેટલા આપેલા છે વીસ પ્લસ વન ભાગ્યા સો માં અવલોકનોની કિંમત ચાલીસના ચાલીસ વીસ પ્લસ એક એકવીસ ભાગ્યા સો માં અવલોકનોની કિંમત હવે તમે ગુણાકાર કરો અહીંયા જો જીરો જીરો કટ કરી નાખું છું એકવીસ ચોક ચોર્યાસી ભાગ્યા દસ માં અવલોકનોની કિંમત હવે ચોર્યાસી ભાગ્યા દસ કરશો એટલે આઠ પોઈન્ટ ચારમાં અવલોકનોની કિંમત બરાબર હવે અને પણ સેમ આપણે કિંમતને શોધવાનું છે આઠ પોઈન્ટ ચાર છે એટલે તમે જોઈ શકો છો આઠ પોઈન્ટ ચાર કોની વચ્ચે આવે તો આઠ અને નવની વચ્ચે આવશે એટલે અહીંયા લખવાનું છે પહેલું આઠ છે એટલે લખવાનું આઠમું અવલોકન પ્લસ ઉપર કેટલા છે આઠ ઉપર કેટલા છે આઠ પોઈન્ટ ચાર છે એટલે જીરો પોઈન્ટ ફોર કૌંસમાં નવમું અવલોકન માઇનસ આઠમું અવલોકન નવમું અવલોકન માઇનસ આઠમું અવલોકન બરાબર હવે તમે જે ચડતા ક્રમમાં નંબર આપેલા છે એની અંદર જોઈ લો આઠમું અવલોકન કયું છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠમું અવલોકન છે બત્રીસ પ્લસ જીરો પોઈન્ટ ફોર નવમું અવલોકન કેટલું છે ચાલીસ માઇનસ આઠમું અવલોકન બત્રીસ હવે એની ગણતરી કરી નાખો બત્રીસ પ્લસ જીરો પોઈન્ટ ફોર ચાલીસમાંથી બત્રીસ જશે એટલે આવશે આઠ બત્રીસ પ્લસ આનો ગુણાકાર કરો જીરો પોઈન્ટ ચાર ગુણ્યા આઠ એટલે આઠ ચોક બત્રીસ અને બત્રીસને ત્રણ કેટલા થશે પાંત્રીસ પોઈન્ટ કેટલા થશે બે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ ચતુર્થક પછી ડી સેવન એટલે સાતમો દશાંશક અને પી ચાલીસ એટલે ચાલીસમો સત્તાંશક આપણે શોધ્યા બરાબર હવે આપણે નેક્સ્ટ ટાઈમ ત્રણ પોઈન્ટ ચારની અંદર આપણે જે સ્વાધ્યાયની અંદર જે પણ દાખલા છે એ સ્વાધ્યાયને લગતા દાખલા આપણે સમજીશું બરાબર ત્યાં સુધી આ રીતના સમ્સની આપણે પ્રેક્ટિસ કરવાની છે તો બરાબર ધ્યાન રાખજો અને તમારી પાસે રેફરન્સ બુક પણ આપેલી છે તો રેફરન્સ બુકમાં પણ તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો જેથી તમને ખબર પડશે ઓકે થેન્ક યુ